નમસ્કાર ને ગુડ ઇવનિંગ મિત્રો, આજે આપણે મોજીલા મહેસાણામાં ભાખરી શાકનો સ્વાદ માણવા માટે 1993 થી ખૂબ જ ફેમસ એવા આ શ્રી સહજાનંદ રેસ્ટોરન્ટમાં આવી ચૂક્યા છીએ. મિત્રો, લોકેશનની વાત કરવામાં આવે તો મહેસાણા પાલનપુર હાઈવે ઉપર આ જે બ્રિજ આપ જોઈ રહ્યા છો, તે બ્રિજ નીચે અંડરપાસ આવે છે. તે અંડરપાસથી માનવ આશ્રમ ચોકડી તરફ જતા જે રસ્તો છે, ત્યાં કોર્નર ઉપર જ આ શ્રી સહજાનંદ રેસ્ટોરન્ટ આવેલું છે. અને ઘણા વર્ષોથી ખાસ તો તેમની ભાખરી શાક માટે ખૂબ જ ફેમસ એવું આ સરસ રેસ્ટોરન્ટ છે. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને ભાખરી શાકનો સ્વાદ માણીએ. મિત્રો, અમારા દ્વારા બનાવવામાં આવતા વિડીયો આપને સારા લાગતા હોય તો ચેનલને લાઈક જરૂર કરજો, કે જેથી યુટ્યુબ અલ્ગોરિધમમાં વધારે ને વધારે લોકો સુધી આપણો વિડીયો પહોંચી શકે. અને આપને જો વ્લોગ પસંદ આવતા હોય અને આપ આવા જ વ્લોગ વધારે જોવા માંગતા હોય તો નીચે આપેલું સબસ્ક્રાઇબનું બટન પણ દબાવજો અને બાજુમાં જ આપવામાં આવેલું બેલના બટનમાં નોટિફિકેશન ઓલ ઓન કરજો. જેવા આપ મિત્રો રેસ્ટોરન્ટમાં પહોંચશો, એવું આ એક નાના બોર્ડ ઉપર પણ મેનુ છે અને એક મોટા બોર્ડ ઉપર પણ મેનુ છે. રેસ્ટોરન્ટની બેઠક વ્યવસ્થા જૂની ડાઇનિંગ હોલ અને લોજમાં હોય તે પ્રકારની છે. તો સૌપ્રથમ તેમના જે મુખ્ય મેનુ છે તેના ઉપર મિત્રો આપણે નજર કરી લઈએ. તો અહીં ભાખરી 8 રૂપિયા, ઘીવાળી ભાખરી 10 રૂપિયા, વાટકી ગોળ 15 રૂપિયા, ડ્રાય પાપડ 15 રૂપિયા, મસાલા છાસ 20 રૂપિયા. આ ઉપરાંત રોટલા, ભાખરી અને વઘારેલા રોટલાનું ચૂરમું પણ મળે છે અને 120 રૂપિયાથી લઈ અને 140 રૂપિયા સુધીની સ્પેશિયલ સબ્જીનો પણ આપ ઓર્ડર કરી શકો છો, જેમાં સેવ મસાલા, પાપડની સબ્જી વગેરે મુખ્ય સબ્જીઓ છે. અને ચારે બાજુનો ડાઇનિંગ હોલનો વ્યૂ પણ સરસ છે અને ચોખ્ખાઈનું ખાસ તો ધ્યાન રાખવામાં આવ્યું છે તે મને ગમ્યું. તો મિત્રો, આપણે જે મંગાવ્યું છે તે આવી પહોંચ્યું છે, જેમાં સેવ ટમેટાનું શાક, ભાખરી અને દહીં વઘાર મંગાવેલો, સાથે સાથે તેમના દ્વારા ગોળ, ઘી, ડુંગળી અને વઘારેલા મરચા આપવામાં આવ્યા છે. તેમના સ્ટાફનો ડ્રેસ લાલ ટી શર્ટ વાળો ડ્રેસ છે. તો મિત્રો, આપણે સાંજના સમયે આવ્યા છે અને સાંજના સમયે આ જાડા લોટમાંથી બનાવેલી ભાખરી ખાઈએ એટલે મજા જ આવી જતી હોય છે. તો સૌ પ્રથમ સેવ ટમેટા સાથે સ્વાદ માણ્યો. સ્વાદ સરસ છે અને સેવ ટમેટાનું શાક સ્વીટ છે. હવે આપણે દેશી પદ્ધતિથી દહીં વઘાર સાથે ભાખરીનું ચૂરમું કરી અને મજા લેશું, કારણ કે અમુક ખાણીપીણી એ ટાઈપની હોય છે કે જેને ચમચીથી ન ખાતા જો આપણા હાથથી ખાઈએ તો જ તેનો સ્વાદ વધી જતો હોય છે. તો આપણે તે રીતે જ દેશી પદ્ધતિથી આ ચોરી અને તેનો સ્વાદ માણશું અને આ રીતે જ ચોરેલું ખાવામાં મને મજા આવતી હોય છે. તો મિત્રો, ખૂબ જ મજા પડી ગઈ અને દહીં પણ તેમને મેળવેલું હોય તેવું જ હતું, કેમ કે ખટાશ ઉપર હતું. હવે માહી ઘી લગાવી રહી છે અને સેવ ટમેટા સાથે સ્વાદ માણશે. તો ચાલો મિત્રો આપણે ટેસ્ટ કરીએ. તો સૌ પ્રથમ આપણે સેવ ટમેટાનું શાક માણીશું. ટેસ્ટી છે અને સ્વીટ પણ છે. સેવ ટમેટાનું શાક ટેસ્ટી છે, સરસ છે. તો ચાલો મિત્રો આપણે છાસ ટેસ્ટ કરીએ. ટેસ્ટી છે. ભાખરી અને દહીં સાથે ટેસ્ટ કરીએ, સરસ છે, ઘર જેવું જ છે, મજા આવી ગઈ. તો ચાલો મિત્રો આપણે દહીં વઘાર અને ભાખરી ટેસ્ટ કરીએ. ટેસ્ટી છે. આમ તો મિત્રો સમગ્ર દિવસ દરમિયાન અહીં ભાખરી અવેલેબલ હોય છે, પરંતુ ભાખરી અને આ સેવ ટમેટાના શાકની મજા સાંજના સમયે આપ માણશો તો મજા આવશે. અમે ઓવરઓલ થાળી ચાખી અને સાંજના સમયે ખૂબ જ મજા આવી જાય તેવું છે. તો પાલનપુર મહેસાણા હાઈવે ઉપર નીકળો તો એકવાર તો જરૂર સ્વાદ માણજો. અહીં મિત્રો કિચનમાં ભાખરી કઈ રીતે બનાવવામાં આવે છે તે પણ આપણે જોયું અને કિચનમાં ઓવરઓલ ચોખ્ખાઈ પણ ખૂબ જ સારી રીતે રાખવામાં આવે છે. તો મિત્રો, આજનો વ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક્સ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.
તો મળીએ મિત્રો આવતા બ્લોગમાં, આવજો.